સત્સંગ થયા મોર ઉપાત્ર જીવ હોય તો પણ એને સત્સંગમાં લેવો. આવ્યા પછી મહારાજ કે જો પછી વર્તમાન પ્રમાણે ન વર્તે, કંપનીના રૂલ્સ હોય ને, કારીગરને છૂટા કરો, કામ બરોબર ન કરે તો લેવામાં ના ન પડ્યું, પણ પાછું લખ્યું કે જો ફોલો ન કરે રૂલ્સ નું તો આને પાછા સંપ્રદાયમાં એવું કહી શકાય કે શ્રીજી મહારાજે રજોગુણી તમોગુણી અને સત્વગુણી ત્રણેય પ્રકારના લોકોને એન્ટ્રી આપી. ત્રણ થી ચોથો તો કોઈ નથી. ત્યાં નીલકંઠ ધામ છે ને, અમારે ધર્મવરુ સ્વામી ઘણી વાર વાત કરી કે આ નીલકંઠ ધામ જયારે થયું ને ત્યારે મહારાજની આગળ શું પ્રાર્થના કરવી, સ્વામી કે દિલમાંથી એવી ભાવના થઈ કે હે મહારાજ, તમારી સામે જે જીવ આવે, રજોગુણી હોય, તમોગુણી હોય, સત્વગુણી, જે જીવ આવે એનું તમારે કલ્યાણ કરવાનું છે. અમે તમારી સેવા કરશું, ભક્તિભાવથી બધું કરશું, રોજ 108 થાળ જમાડે, રોજ નવડાવે, આ બધું કરે, મહારાજને અભિષેક થાય, તો તમે શું કરશો, તમારી સામે જે જીવ આવે ને એનો બધોનો તમારે ઉદ્ધાર કરવાનો. મારા ગુરુ મહારાજ પાસે બેઠા થોડી વાર પહેલાં, આપણો મને તો ખબર નહોતી, અમારો ભુડિયા સાહેબ છે ને અહીંયા એક માણસ નદીને આવ્યો છે, અહીં બેઠા પાછળ ગુરુ મહારાજ વાત કરતા, તેમને આંકડો આપ્યો કે અત્યાર સુધીમાં 3 કરોડ 4 વર્ષની અંદર 3 કરોડ અને 20 લાખ લોકોએ દર્શન કર્યા. ગુજરાતની વસ્તી છે એના કરતા 50% વસ્તી દર્શનમાં આવી ગઈ. વર્ષે 80 લાખ જેવું થયું, પેલા વર્ષે તો ઓછા હોય પણ ધીરે ધીરે વધ્યા હોય. પણ હવે સત્સંગની અંદર આવી શ્રીજી મહારાજની કઈ ઉદાર ભાવના હતી, તવરાના મેળામાં 100 મણ સુખડી જમાડી દીધી. કેટલી તેમાં કોઈ સત્સંગી હતા તો આ અન્નનો કણિકો કોકના હૃદયમાં જશે, પેટમાં જશે, ધીરે ધીરે એને સદભાવના જાગશે. મહારાજે જો સદાવ્રત ખોલાવ્યા પછી બહુ બધા ત્યાગ વૈરાગ્યોના ઓલું થવા માંડ્યું એટલે પછી બંધ કરી દીધું, પણ શરૂઆતમાં તો એન્ટ્રી માટે આ બધું ખોલ્યું હતું. સમાધિ પ્રકરણ ચલાવ્યું શા માટે, કોઈ કેવો જીવ હોય તો એને નરક યમપુરીના દર્શન કરાવે, દૈવી જીવ હોય તો ભગવાનના ધામમાં લઈ જાય, કોઈ પરોક્ષનો માણસ આવે તો એને શું કરે, પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવીને એને નિશ્ચય કરાવે. રો મટીરિયલમાં બધાને લેતા, અને નિષ્ફળાનંદ સ્વામી પાછું નોંધ્યું, સરસ નોંધ્યું કે આપણું આમ હૃદય છે સાંભળીને ખુશ થઈ જાય. દુર્બળના દુઃખ કાપિયા રે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટિ રે. ભગવાને શું કહ્યું, દુર્બળના દુઃખ કાપ્યા, ન જોઈ જાત કુજાત, બધું સ્વીકાર કર્યો, પ્રોડક્શન બહાર કાઢ્યું, બધું આવી તો ગયું, પણ કે મહારાજને અક્ષરધામમાં કચરો થોડો ભરવો હતો, એમને રો મટીરિયલ કઈ ન પહોંચાડ્યું. જો 2 પ્રકારનું પ્રોડક્શન બહાર પડ્યું સંપ્રદાયમાંથી, બહુ સમજવા જેવી વાત. સંપ્રદાયની અંદર સંતોની કૃપાથી, મહારાજની કૃપાથી બાહ્ય સદગુણોનો વિકાસ થયો, કોઈ એવા સારા કથાકારો થયા, લેખકો થયા, કવિઓ થયા, આધારાનંદ સ્વામી જેવા પેઇન્ટર થયા. સંપ્રદાયમાં સંતોમાં જો કોઠારી, ભંડારી, પૂજારી, એક્સપર્ટ બહાર વાળા હોય તો ઓર્ડર આપી જાય કે તમે અમારું બનાવી દો, આ કઈ ઓછું એક્સપેક્ટેશન કહેવાય? જે ગુરુ મહારાજ આપેલું છે.